છે ને એકદમ ક્રિસ્પી। હેલો ફ્રેન્ડ્સ, હું મનીષા। આજે આપણે બનાવીશું કુરકુરી રોટલી। તો આ રોટલી તમે જમતા વધેલી રોટલીમાંથી પણ બનાવી શકો છો, પણ જો તમારે વધારે રોટલી બનાવીને 10-15 દિવસ માટે સ્ટોર કરવી હોય તો આ રીતે બનાવીને રાખી શકાય છે। તેને તમે સવારે ચા સાથે કે સાંજની હલકી ફુલકી ભૂખમાં ખાઈ શકો છો। તેને બાળકોના લંચ બોક્સમાં કે પછી તમે જ્યારે બહાર ફરવા જાઓ ત્યારે બનાવી અને સાથે લઈ જઈ શકો છો। તો આવો આ કુરકુરી અને ચટપટી રોટલીની રેસીપી જોઈ લઈએ અને સાથે જ તેમાં નાખવાના મસાલાની રેસીપી પણ જોઈ લઈએ। અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। તો સૌથી પહેલાં આપણે રોટલી બનાવવા માટેનો ઘઉંનો લોટ લઈ લેશું। તેમાં થોડું મીઠું નાખીશું। આપણે મસાલામાં પણ મીઠું નાખવાનું છે તો આપણે થોડું મીઠું નાખીશું। તેમાં મોણ માટે 2 ચમચી તેલ નાખીશું। મોણ નાખવાથી રોટલી વધારે ક્રિસ્પી થાય છે। તેમાં નાની 2 ચમચી તેલ નાખવાનું છે। વધારે તેલ નહીં નાખીએ, નહીં તો તળવા ટાઈમે રોટલીમાં તેલ ચડી જશે। હવે તેને સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ થઈ ગયું છે તો હવે આનો લોટ બાંધીશું। તો તેમાં થોડું થોડું પાણી નાખી અને રોટલીનો લોટ બાંધીશું। વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એવો લોટ બાંધીશું। લોટ બંધાઈ ગયો છે તો હવે તેમાં થોડું તેલ નાખી અને કુણવી લેશું। તો લોટ બિલકુલ તૈયાર છે। તમે જોઈ શકો છો કે આ રીતનો વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે। હવે તેને ઢાંકી અને 10 મિનિટ રેસ્ટ આપીશું અને ત્યાં સુધીમાં રોટલીમાં નાખવાના મસાલાની રેસીપી પણ જોઈ લઈએ। તેના માટે મિક્સર જાર લેશું અને તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચાં પાવડર નાખીશું, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર નાખીશું, 1 ટીસ્પૂન ખાંડ નાખીશું, 1 ટીસ્પૂન સંચળ પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર નાખીશું, 1/2 ટીસ્પૂન હિંગ નાખીશું। હવે આ બધાનો એકદમ ફાઇન પાવડર બનાવી લેશું। પાવડર બનાવી લીધો છે। તમે જોઈ શકો છો કે આપણે એકદમ ઝીણો પાવડર બનાવ્યો છે, આ રીતે એકદમ ઝીણો। હવે તેને એક બોટલમાં ભરી લેશું। તો આ રીતની બોટલ લઈ લેવાની, તેમાં આપણે આ મસાલાને ભરી લેશું અને પછી જ્યારે રોટલી તળીએ ત્યારે ગરમ રોટલી ઉપર જ આ મસાલાને સ્પ્રિંકલ કરીશું। તો આપણો આ રોટલીનો મસાલો તૈયાર છે, તેને સાઈડમાં રાખી દેશું અને આ લોટને પણ 10 મિનિટ થઈ ગઈ છે તો હવે ફરી તેને કુણવી લેશું। તો થોડો તેલવાળો હાથ કરી અને 2 મિનિટ માટે લોટને કુણવીશું। તો આ લોટ રોટલી બનાવવા માટે બિલકુલ તૈયાર છે। હવે તેમાંથી લુવા બનાવીશું। તો હું અહીં મોટી સાઈઝની રોટલી બનાવીશ, તો એના માટે હું મોટા લુવા જ બનાવું છું। તો આ રીતે મોટું લુવું બનાવી અને એકદમ મોટી રોટલી બનાવીશું। બધા લુવા તૈયાર છે તો હવે તેમાંથી એક લુવું લઈ અને ગોળ બનાવીશું આ રીતે। હવે તેને કોરા લોટવાળું કરી અને એકદમ મોટી અને પાતળી રોટલી બનાવીશું। આ રોટલી આપણે સ્પેશિયલ તળવા માટે જ બનાવીએ છીએ, તો આપણે તેને મોટી મોટી જ બનાવીશું જેથી ઝડપથી બની જાય। આ રીતથી બનાવેલી રોટલી ખૂબ જ ટેસ્ટી બને છે અને તે 10-15 દિવસ સુધી એકદમ ફ્રેશ પણ રહે છે। તો તમે આ રીતે રોટલી બનાવી અને તમે ઈચ્છા થાય ત્યારે ખાઈ શકો છો। તો આ રોટલીને વણી લીધી છે, હવે તેના પર છેદ કરીશું। તો આ રીતે કાંટાના મદદથી છેદ પાડીશું જેથી રોટલી તળવા ટાઈમે ફૂલે નહીં। તો આ રીતે છેદ પાડી લેવાના જેથી રોટલી એકદમ ક્રિસ્પી બને। હવે આ રોટલીને આપણે શેકીશું। તેના માટે તવાને ગરમ કરી લીધો છે, તેમાં રોટલી નાખીશું। આ રોટલીને આપણે કાચી પાકી જ શેકીશું। ગેસને મીડિયમ ફ્લેમ પર રાખીશું અને રોટલી પર આ રીતે બબલ્સ દેખાય એટલે આપણે રોટલીની સાઈડ ચેન્જ કરી દેશું। બીજી સાઈડ થોડીક શેકાય એટલે તેની સાઈડ ચેન્જ કરીશું અને આ રીતે કપડું લઈ અને રોટલીને આપણે પ્રેસ કરીશું આ રીતે। રોટલીને આપણે હલકી શેકવાની છે, તો હવે આ રોટલી શેકાઈ ગઈ છે, તેને લઈ લેશું।
અને પ્લેટ પર કપડું રાખી તેના પર મૂકતા જઈશું. તો બિલકુલ આ જ રીતે બધી રોટલી વણતા જઈશું, છેદ પાડતા જઈશું, શેકતા જઈશું અને આ રીતે પ્લેટમાં છૂટી છૂટી મૂકતા જઈશું. રોટલીને આપણે કાચી પાકી જ શેકવાની છે તો ફટાફટ શેકાઈ જશે. તો હવે આ બધી રોટલીને વણી અને શેકી લીધી છે. હવે આપણે આ રોટલીને કટ કરીશું. તો તેમાંથી 2-3 રોટલી લઈ અને આ રીતે એકસાથે રાખી અને કાતરની મદદથી કટ કરીશું. તમે ઈચ્છો તે સાઇઝ અને શેપમાં તમે તેને કટ કરી શકો છો. તો હું અહીં તેને ટ્રાયંગલ શેપમાં કટ કરીશ. તો આ રીતે ટ્રાયંગલ શેપ આપવાથી તે નાચોસ ચિપ્સ જેવા દેખાય છે, તેથી બાળકોને પણ ખૂબ જ પસંદ આવે છે. તો મેં અહીં બધી રોટલીને કટ કરી લીધી છે. હવે એક મોટી થાળીમાં બધી રોટલીને લઈ લેશું અને 2-3 કલાક માટે પંખા નીચે તેને સૂકવીશું, જેથી રોટલી એકદમ ડ્રાય થઈ જશે અને તળવામાં પણ એકદમ સરળતા રહેશે. તો 2-3 કલાક થઈ ગઈ છે અને આ રોટલી સરસ એકદમ ખખડી ગઈ છે, મતલબ કે એકદમ સુકાઈ ગઈ છે. તો હવે તેને તળી લેશું. તેના માટે તેલને ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેશું અને આ રીતે જાડામાં રોટલીને લઈ અને તેલમાં ઉમેરી દેશું. તો આ રીતે એકવારમાં જેટલી રોટલી તેલમાં સમાય તેટલી ઉમેરવાની. હવે આ રોટલી લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને તળીશું. તો ત્યાં સુધી આપણે રોટલીને ઉપર નીચે કરતા રહેશું. રોટલીને સૂકવીને તળવાથી રોટલી ફટાફટ તળાઈ જાય છે અને એકદમ ક્રિસ્પી પણ બની જાય છે. તો તમે આ રીતે રોટલીને સૂકવીને તળશો તો ફટાફટ તળાઈ જશે. આ રોટલીને તમે સવારે નાસ્તામાં ખાઈ શકો છો. આ રોટલી ચાની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આ રીતે એકવારમાં વધારે રોટલી બનાવી લેવાની અને તેને ડબ્બામાં ભરી લેવાની અને પછી તમને ઈચ્છા થાય ત્યારે તમે ખાઈ શકો છો. તો હવે આ રોટલી લાઇટ બ્રાઉન કલર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ ક્રિસ્પી પણ બની ગઈ છે. તો હવે તેને લઈ લેશું અને એક વાસણમાં ટીસ્યુ પેપર રાખી તેમાં આ રોટલી નાખી દેશું અને તેને આ રીતે છૂટી છૂટી કરી દેશું. હવે આ જ ટાઈમ પર આપણે જે મસાલો તૈયાર કર્યો હતો તે સ્પ્રિંકલ કરી દેશું. મસાલો તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછો નાખી શકો છો. તો આપણી આ ટેસ્ટી અને એકદમ કુરકુરી રોટલી બનીને બિલકુલ તૈયાર છે. તો બિલકુલ આ જ રીતે બધી રોટલીને તળી લેશું અને તેના પર મસાલો સ્પ્રિંકલ કરતા જઈશું. અને તમે આ રોટલીને એમને મસાલા વિના પણ ખાઈ શકો છો, પરંતુ મસાલો નાખવાથી આ રોટલી ખૂબ જ મજેદાર લાગે છે. આપણે જે રોટલીનો મસાલો બનાવ્યો તેને તમે કાકડી ટમેટા કે પછી ફરસાણની ઉપર નાખીને પણ ખાઈ શકો છો. તો આ રીતે મસાલો બનાવી અને તેને સ્ટોર કરી શકાય છે અને પછી જ્યારે જરૂર હોય ત્યારે તેનો યુઝ કરી શકાય છે. તો આપણી આ બધી રોટલી બનીને બિલકુલ તૈયાર છે. હવે તેને આ રીતે થોડી ઉપર નીચે કરી લેશું અને તે કેટલી ક્રિસ્પી બની છે તે પણ જોઈ લઈએ. તો બની છે ને એકદમ કુરકુરી. તો આપણી આ ટેસ્ટી કુરકુરી અને એકદમ ચટપટી રોટલી બનીને બિલકુલ તૈયાર છે. તે ખૂબ જ સરળતાથી બની જાય છે અને બધાને ભાવે તેવી પણ બને છે. તો ફ્રેન્ડ્સ, તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સ્ટાર કિચનને સબસ્ક્રાઇબ કરજો. સાથે જ બેલ બટનને જરૂરથી પ્રેસ કરજો જેથી નવા રેસીપી વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે.